ડભોઈ તાલુકા પંથકમાં આગામી સમયમાં 7 જુલાઈના રોજ જગન્નાથ યાત્રા ડભોઈ નગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈ નગરમાં આગામી 7 જુલાઈ રથયાત્રા અને 17 તારીખે મુસ્લિમ બિરાદરોનો મોહરમનો તહેવાર આવતો હોય, શાંતિ અને સલામતી નગરમાં જળવાઈ રહે તે હેતુ સાથે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને DSP રોહન આનંદના અધ્યક્ષતામાં સેવા સદન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. આ પ્રસંગે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 5 ફરિયાદીના ગુમ થયેલા મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા. તો નગરમાં આવતા આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપ આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું. પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા. ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, DYSP આકાશ પટેલ, PISJ વાઘેલા સહિત PSI અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. નગરમાં બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવા સૂચનો કરવામાં આવ્યા. વિજય બારોટ, JDTV, ડભોઈ. જુલાઈ ડભોઈ સેવા સદન ખાતે આ શાંતિ સમિતિ મીટિંગ રાખવામાં આવેલ હતી, જેમાં ઘણા બધા લોકોને જો આવનાર રથયાત્રા અને મોહરમનો તહેવાર છે આમાં શું સાવચેતી જાળવવાનું છે આ બાબતમાં માહિતગાર કરવામાં આવ્યા હતા. અને 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ 5 લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા અને મોબાઈલ પાછળ પણ આવ્યા હતા, એમાં ઘણી બધી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને આ સાથે 3 વાત તમારી અને 3 વાત તમારી એ પણ સરકારની યોજના છે આ બાબતમાં માહિતગાર કરવામાં આવ્યા હતા. આગામી 7 જુલાઈ અષાઢી બીજે દિવસે રથયાત્રા અને 17 જુલાઈએ મોહરમ, આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મિટિંગ ગર્ભાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ, DYSP આકાશ પટેલ, ડભોઈના PI વાઘેલા સાહેબ, નગરપાલિકાના પ્રમુખ ધીરેનભાઈ, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો, હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો, સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તહેવારો શાંતિપૂર્ણ રૂપે ઉજવાય, ભાઈચારાથી ઉજવાય, સ્વાયત્તપૂર્ણ રીતે ઉજવાય. છેલ્લા 7 વર્ષથી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી, એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો, બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે. અને જે ગર્ભાવતીની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે, એ ઓળખને ફરી પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે. અને સાથે જ આ કાર્યક્રમ મિટિંગમાં 13 તુચકો અર્પણ, જે લોકોના મોબાઈલો ખોવાયા હતા એવા 5 મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા દ્વારા જે ક્રાઇમ કરવામાં આવે છે, સાયબર ક્રાઇમ, એ અંગે પણ સમજ આપવામાં આવી છે. ને સાયબર ક્રાઇમ થાય, કોઈના એકાઉન્ટમાંથી પૈસા જાય, કોઈને કોઈ રીતની એક ID બનાવે તો 1930 નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ SP સાહેબે જણાવ્યું છે. એટલે એની સાથે સાથે 1 જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે, અમલ કાયદા વિશે પણ સમજ આપી છે. ત્યારે પોલીસ વડા અહીંયા હાજર રહીને જે સમજ આપી, જે 13 તુચકો કાર્યક્રમ આપ્યો, એ બદલ એમનો પણ આભાર માનું છું. અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને કોમના તહેવાર ઉજવાશે એવી જે ખાતરી આપી છે, એટલે તમામનો આભાર.